નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેલી જીકે ટેસ્ટમાં રોજ હું દસ પ્રશ્નો પૂછું છું આ દસમાંથી તમારા કેટલા જવાબ સાચા છે દસ પ્રશ્નોની વાત થઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો સામાન્ય વિજ્ઞાનના પાંચ પ્રશ્નો છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના છે તો તમે તમારા આન્સર આપો છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું મિત્રો ગણેશ ચતુર્થી હોવાથી તમને ખબર છે કે થોડા થોડો અવાજ તમને આવતો હશે બધા ગીતોને એવું ચાલી રહ્યું છે તો થોડું ડિસ્ટર્બન્સ હશે તો મિત્રો આજના દિવસ તમે ચલાવી લેજો ઓકે તો શરૂઆત કરીશું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત કયા જિલ્લામાં સિત્યોતેર આંગણવાડી કેન્દ્રોમાં ન્યુટ્રી ગાર્ડન વિકસાવવામાં આવશે તો જવાબ આવશે મિત્રો ડાંગમાં કઈ જગ્યાએ ડાંગ જિલ્લામાં સિત્યોતેર આંગણવાડી કેન્દ્રોમાં ન્યૂટ્રી ગાર્ડન છે એ વિકસાવવામાં આવશે રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત તો રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત સિત્યોતેર આંગણવાડીમાં ન્યુટ્રી ગાર્ડન વિકસાવવામાં આવશે અને ડાંગ જિલ્લામાં આ મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન વાટિકા આ થીમ આધારિત શ્રેણીબદ્ધ કાર્યક્રમો હાથ ધરાયા છે ડાંગના કલેક્ટર છે શ્રી ભાવિન પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર વિપિન ગર્ગનાક સીધા નિર્દેશ અનુસાર આહવા શુબીર અને વઘઈ તાલુકાના સિત્યોતેર આંગણવાડી કેન્દ્રો ખાતે ન્યુટ્રી ગાર્ડન વિકસાવવાનું આયોજન કરાયું છે આ ગાર્ડનમાં અંદાજીત આઠસો જેટલા ફળાવ રોપા સહિત શાકભાજીનું વાવેતર અને તેના ઉછેર કરવાનું અભિયાન પણ આદરવામાં આવ્યું છે મિત્રો ડાંગ જિલ્લાની વાત કરી છે તમને ખબર હોવું જોઈએ કે આપણા ગુજરાતનો પ્રથમ પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો ડાંગ છે ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધારે વન વિસ્તાર ડાંગમાં છે ડાંગના દીદી છે પૂર્ણિમાબેન પકવાસા તરીકે ઓળખાય છે મતલબ પૂર્ણાબેન પૂર્ણિમાબેન પકવાસા ડાંગના દીદી તરીકે ઓળખાય છે અને ડાંગના ગાંધી છે એનું એમનું નામ છે ઘેલુભાઈ નાયક આ ઉપરાંત તમને ખબર જ છે કે મહિલાઓમાં ડાંગ એક્સપ્રેસ તરીકે સરિતા ગાયકવાડ ઓળખાય છે તમારા માટે પ્રશ્ન છે કે પુરુષોમાં ડાંગ એક્સપ્રેસ તરીકે કોણ ઓળખાય છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે દર વર્ષે કયો મહિનો દેશભરમાં પોષણ મહા તરીકે ઉજવવામાં આવે છે તો સાચો જવાબ આવશે મિત્રો સપ્ટેમ્બર મહિનો છે ને એને ભારતમાં પોષણ મહા તરીકે ઉજવવામાં આવે છે આપણે ચર્ચા કરી લઈએ એના વિશે તો આપણું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે આગામી મહિના દરમિયાન દેશમાં પોષણ મહાની ઉજવણી કરશે એટલે આજ મહિનો છે આગામીની આ જ મહિનામાં અને બાળકો કિશોરાવસ્થાની છોકરીઓ સગર વાસ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પોષણ પરિણામો સુધારા માટે પોષણ અભિયાન એ સરકારનો મુખ્ય કાર્યક્રમ છે અહીંયા વાત કરીએ છીએ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની તો તમને ખબર હોવું જોઈએ કે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે એના જે મંત્રી છે એમનું નામ શું છે તો એમનું નામ છે સ્મૃતિ જુબિન ઈરાની અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જે મહિલાને બાળ વિકાસ મંત્રાલયના જે મંત્રી છે એમનું નામ છે મનીષાબેન વકીલ ગુજરાતમાં પોષણની વિવિધ થીમ હેઠળ ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્રમાં રાખીને પોષણ પંચાયત બનાવવા પર ભાર મૂકવામાં આવશે બે હજાર અઢારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ પોષણ અભિયાન કુપોષણની સમસ્યા તરફ દેશનું ધ્યાન દોરે છે અને તેને મિશન મોડમાં સંબોધિત કરે છે અને કુપોષણ પરથી તમને મિત્રો ખબર હોવું જોઈએ આપણે અગાઉ ઘણી વખત ભણી ગયા છીએ કે બાળકોના કુપોષણનો એક રિપોર્ટ આવ્યો હતો એ રિપોર્ટ મુજબ આખા વિશ્વમાં આખા ભારતમાં સૌથી વધારે કુપોષિત જે કુપોષણ જે સૌથી વધારે જોવા મળે છે એ જોવા મળે છે બિહારમાં તમારે જણાવવાનું છે ગુજરાતનું સ્થાન કેટલામું છે પોષણની વાત કરીએ ને પોષણ અભિયાન તો એનું ફૂલ ફોર્મ થાય પ્રાઇમ મિનિસ્ટર્સ ઓવર રીચિંગ સ્કીમ ફોર હોલિસ્ટિક ન્યુટ્રિશન તો આ યાદ રાખવાનું છે ખાસ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે ઓકે ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા અર્થગંગા નામની નવી પહેલનું અનાવરણ કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે જલ શક્તિ મંત્રાલય દ્વારા જલ શક્તિ મંત્રાલયનું નામ લીધું છે તમારા માટે પહેલો જ પ્રશ્ન છે કે જલ શક્તિ મંત્રાલયના મંત્રી કોણ છે તમને ખબર છે આપણે ભણ્યા હતા હર ઘર જલ આ જે અભિયાન છે એ પણ જલ શક્તિ મંત્રાલય અંતર્ગત આવે અને એ અંતર્ગત ભારતનો પ્રથમ પ્રમાણિત હર ઘર જલ જિલ્લો છે બુરહાનપુર મધ્યપ્રદેશનો રાજ્ય કે તો ગોવા અને યુનિયન ટેરેટરી કે તો દાદરા નગર હવેલી દીવ અને દમણ છે તો તાજેતરમાં જલ શક્તિ મંત્રાલયે ગંગા નદીના કિનારે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાના ઉદ્દેશ સાથે નમામી ગંગે કાર્યક્રમ હેઠળ અર્થગંગા નામની નવી પહેલનું અનાવરણ કર્યું છે નમામી ગંગાની વાત કરીએ તો તમને મિત્રો ખબર હશે પરીક્ષામાં પણ પૂછાઈ ગયું છે એના જે માસ્કોટ છે ને શુભંકર એમનું નામ છે ચાચા ચૌધરી અર્થગંગા પહેલ હેઠળ સરકાર છ સ્તરે કામ કરી રહી છે કયા કયા છ સ્તર એક તો ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એનું પ્રથમ સ્તર છે જેમાં નદીના બંને કિનારે દસ કિલોમીટર સુધી શું કરશે રાસાયણિક રસાયણ મુક્ત છે ને ખેતી કરશે ગૌવર્ધન યોજના અંતર્ગત ખાતર તરીકે ગાયના છાણને પ્રોત્સાહન આપવામાં આવશે આનાથી શું થશે ખેડૂતો માટે વધુ આવક અને ગોબરધનનો માર્ગ ખુલશે બીજી વસ્તુ કે મુદ્રીકરણ અને કાદવ અને કચરાના પાણીનો પુનો ઉપયોગ તે સિંચાઈ ઉદ્યોગો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે આવક નિર્માણ અને ટ્રીટેડ પાણીના પુનઃ ઉપયોગ માટેનો પ્રયાસ છે આ બે થઈ ગયું ત્રીજી વસ્તુ લોકો સ્થાનિક ઉત્પાદનો ઔષધીય છોડ વેચી શકે એ માટે હાટ બનાવીને આ જીવિકા પેદા કરવાની તકો પણ સામેલ છે ચોથી વસ્તુ નદી સાથે સંકળાયેલા હિસ્સેદારો વચ્ચે સંકલન વધારીને લોક ભાગીદારી વધારવામાં આવશે પાંચમી વસ્તુ જે નદી હોય ને એમાં બોટ ટૂર એડવેન્ચર સ્પોટ્સ યોગ પ્રવૃત્તિઓ દ્વારા ગંગા નદી એની આસપાસના સાંસ્કૃતિક વારસા અને પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવશે અને છેલ્લો છઠ્ઠા નંબરનું જે સ્તર છે એમાં બહેતર જળ શાસન માટે સ્થાનિક વહીવટતંત્રના સશક્તિકરણ માટે સંસ્થાકીય નિર્માણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવશે તો આ યાદ રાખવાનું છે છ સ્તરો છે ઓકે અને અર્થ ગંગા નામની પહેલ છે આ યાદ રાખજો બીજું મને એક યાદ આવે છે મિત્રો નેશનલ મિશન ફોર ક્લીન ગંગા છે એના અધ્યક્ષનું નામ છે જી અશોક કુમાર જી અશોક કુમાર છે ને એ આપણા ભારતના પ્રથમ દરિયાઈ સંરક્ષણ કોઓર્ડિનેટર છે એમનું નામ પણ છે બંનેના નામ સરખા છે વ્યક્તિ અલગ છે મિત્રો વિડીયો પસંદ આવ્યા હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો ત્રણ મિત્રોને શેર કરે અને આ પ્રમાણે શેર કરવાનું ચાલુ રાખે મારો ગોલ છે કે ગુજરાતના જેટલા પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે બધા મિત્રો સુધી કરંટ અફેર પહોંચાડવાનું એ પણ બિલકુલ ફ્રીમાં અને જ્યારથી આપણી ચેનલ બનાવી છે ત્યારથી ફ્રીમાં પ્રોવાઈડ કરું છું પીડીએફ ફાઇલ પણ તમને મળી જશે ટેલિગ્રામ ચેનલ પરથી બિલકુલ ફ્રીમાં તો ટેલિગ્રામ ચેનલને અત્યારેને અત્યારે તમે જોઈન કરી લો અને આપણી જે ચેનલ છે રાજેશ ભાસ્કર જેના પર તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એને સબસ્ક્રાઇબ કરી લો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને રાજેશ ભાસ્કર ટુ નામની આપણી જે યુટ્યુબ ચેનલ છે જે સ્પેશિયલી જીકે માટે છે એને પણ તમે સબસ્ક્રાઇબ કરી લો ઓકે આગળ વધીએ સોવિયત યુનિયનના છેલ્લા નેતા મિખાયલ ગોરબચેવનું નિધન થઈ ગયું છે મિખાયલ ગોરબચેવ જેમણે સોવિયત યુનિયનના છેલ્લા નેતા તરીકે સ્થિર ક્ષીણ થઈ ગયેલા સામ્રાજ્યને બચાવવા માટે હારેલી લડાઈ લડી હતી પરંતુ અસાધારણ સુધારો કર્યા હતા જેના કારણે સ્થિત યુદ્ધનો અંત આવ્યો હતો તેમનું અવસાન થયું એક વર્ષના હતા સેન્ટ્રલ ક્લિનિર્સ હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું છે કે એમણે લાંબી બીમારી બાદ ગોરબે એમનું અવસાન થયું છે રશિયાની વાત કરીએ કેમ કે સોવિયત યુનિયન બાદ એના ઘણા બધા દેશોમાં ભાગલા પડ્યા અને રશિયા છે અત્યારે મેન તો રશિયા છે તો રશિયાના કેપિટલનું રશિયાનું કેપિટલ મોસ્કો છે કરન્સી રશિયન રૂબેલ છે તમારે જણાવવાનું છે કે હાલમાં રશિયાના પ્રેસિડેન્ટ કોણ છે ખબર છે ને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ પણ ચાલી રહ્યું છે અત્યારે રશિયાની સંસદને ડ્યુમાં કહેવાય છે યાદ રાખજો બ્લૂમબર્ગ બિન્યોન ઇન્ડેક્સના ટોપ થ્રીમાં સામેલ થનાર પ્રથમ એશિયન વ્યક્તિ કોણ છે તો જવાબ રહેશે ગૌતમ અદાણી કોણ છે ગૌતમ અદાણી બરાબર આ યાદ રાખજો તો બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ જો યાદ રાખજો કઈ સંસ્થાનો રિપોર્ટ છે તો બ્લુમબર્ગનો એણે જણાવ્યું છે કે ભારતના ગૌતમ અદાણી હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાં ત્રીજા નંબર પર છે એમની જે ટોટલ જે કહી શકીએ નેટવર્થ એકસો સાડત્રીસ પોઈન્ટ ચાર બિલિયન ડોલર છે સાહીઠ વર્ષના છે અને હવે રેન્કિંગમાં બિઝનેસ મેનેટ એલોન મસ્ક અને જેફ બેઝોસથી જ પાછળ છે એટલે પહેલા નંબર પર એલોન મસ્ક છે સેકન્ડ નંબર પર ઝેફ બેઝોસ એલોન ની વાત કરીએ તો સ્ટેસ્લા ધ બોરિંગ સ્પેસેક્સ ન્યુરાલિંક બધી ઘણી બધી કંપનીઓ છે ઝેફ બેઝોસ એટલે એમેઝોન બિલિયોનર્સ ઇન્ડેક્સ ઇન્ડેક્સના ટોપ થ્રીમાં કોઈ એશિયન વ્યક્તિનો પ્રથમ વખત પ્રવેશ છે રિલાયન્સના વડા મુકેશ અંબાણી કુલ એમની જે નેટવર્ક છે એકાણું પોઈન્ટ નવ બિલિયન ડોલર એના સાથે તેઓ અગિયારમાં નંબર પર છે આ પણ યાદ રાખજો કનોજને પરફ્યુમ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે ઉત્તર પ્રદેશ સરકારે શું કીધું છે કે કન્નોજ છે એને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે ભારતમાં પરફ્યુમ ઉદ્યોગને મહત્વ પર ભાર આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશ સરકારે ડિસેમ્બરમાં કન્નૂજમાં આંતરરાષ્ટ્રીય અત્તર મેળાનું આયોજન કરવાનું નક્કી કર્યું છે પરફ્યુમ પાર્કનો પ્રથમ તબક્કો પંદરમી નવેમ્બર બે હજાર બાવીસ સુધીમાં પૂર્ણ થશે જે જિલ્લામાં સ્થાપાઈ રહ્યો છે આ પહેલનો ઉદ્દેશ બસો પચાસ કરોડ રૂપિયાના પરફ્યુમ બિઝનેસને પચીસ હજાર કરોડ રૂપિયાની ઊંચાઈ લઈ જવાનો છે આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશને એક ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વિઝનને વેગ આપશે ઉત્તર પ્રદેશની વાત કરી છે તો ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ જેને નવાબુની નગરી કહેવાય છે આપણા ભારતનું પ્રથમ હેલ્થ એટીએમ લખનઉ રેલવે સ્ટેશન પર બનાવવામાં આવ્યું હતું અને ઉત્તર પ્રદેશના સીએમ છે યોગી આદિત્યનાથ અને ગવર્નરનું નામ આનંદીબેન પટેલ છે આનંદીબેન પટેલ આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા ઉત્તર પ્રદેશમાં રિસન્ટલી આપણે ભણ્યા હતા મેંગો ફેસ્ટિવલ યોજાઈ ગયો ઉત્તર પ્રદેશની વારાણસી છે એમાં ભારતમાં પ્રથમ વખત પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે રોપ વેનો ઉપયોગ કરવામાં આવશે એની બે સ્થાપવામાં આવશે આ ઉપરાંત યાદ રાખવાનું છે ઉત્તર પ્રદેશ છેના કુશીનગરમાં ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી સ્થાપવામાં આવશે ઉત્તર પ્રદેશની અંદર તાજેતરમાં બુંદેલખંડ એક્સપ્રેસ વે શરૂ કરવામાં આવ્યો એના સાથે તેર એક્સપ્રેસ વે ધરાવનાર પ્રથમ બની ગયું છે ઉત્તર પ્રદેશના આગ્રામાં વેક્યુમ આધારિત ગટર વ્યવસ્થા સ્થાપવામાં આવી છે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે રામપુર ત્યાં એમાં આવ્યું છે અમૃત સરોવર જે ભારતનું પ્રથમ અમૃત સરોવર છે તો ઘણી બધી બાબત છે મિત્રો ઉત્તર પ્રદેશ વચ્ચેની ઉત્તર પ્રદેશ વિશેની અત્તરની વાત આવીને તમારા માટે પ્રશ્ન એક છે આપણા ગુજરાતની અંદર અત્તરની નગરી કોને કહેવાય છે અત્તરની નગરી કમેન્ટ બોક્સમાં લખો આવડે તો રાજેશ ભાસ્કર ટુ નામની આપણી યુટ્યુબ ચેનલ છે જેમાં અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નોના બાર પાઠ છે તમારે જે પણ પાર્ટ જોવાનો બાકી હોય જોઈ લોજો ને પસંદ આવે તો વિડિયોને લાઇક અને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ બે હજાર બાવીસની અંદર મેન્સ ડબલ સ્પર્ધામાં સાત્વિક સાયરાજ રિંકી રેન્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ કયો મેડલ જીત્યો છે તો એમણે જીત્યો છે બ્રોન્ઝ મેડલ કયો મેડલ જીત્યો છે બ્રોન્ઝ મેડલ જીત્યો છે મેન્સ ડબલમાં તો એમણે વિશ્વના સાતમા નંબરનું એક કોમ્બિનેશન છે ને બંને કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસમાં ગોલ્ડ જીત્યો હતો કોઈ પણ ડબલ ઇવેન્ટમાં ભારતનો આ બીજો વર્લ્ડ ચેમ્પિયન મેડલ છે ભારત દ્વારા વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પ્રથમ મેડલ જ્વાલાએ મેળવ્યો હતો ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાએ બે હજાર અગિયારની મહિલા ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો અને તમને ખબર હોય તો ગઈકાલે આપણે ભણ્યા હતા અને બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપની અંદર મેન સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો ડેનમાર્કના હતા એવું પણ આપણે ચર્ચા કરી હતી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો આજનો આપણે એક ટાર્ગેટ રાખીએ કેટલા મિત્રો સપોર્ટ કરે છે પાંચસો લાઇક કરવાની છે રોજના બે હજાર પચીસોથી ઉપર મિત્રો ચેનલ પર આપણી ચેનલ પર વિડીયો જોતા હોય છે અને ચાર હજાર પણ જોઈ લે છે ત્યારે તો પાંચસો મિત્રો ફક્ત લાઈક કરે ને એ હું જોઉં છું આજે જોઈશ એટલે આવતીકાલે જોઈશ કે કેટલા મિત્રો લાઈક કરે છે હવે ભારત છે ને નેપાળમાં બે હાઇડ્રોલિક હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ બનાવવાનું છે તાજેતરમાં કેન્દ્ર સરકારે માહિતી આપી છે એ મુજબ વેસ્ટ સેન્ટી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને સેટી રિવર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વિકસાવશે આ બે પ્રોજેક્ટ વિકસાવવા નેપાળના રોકાણ બોર્ડ અને ભારતની સરકારની માલિકીની કંપની એનએચ એના વચ્ચે એમઓયુ થયા છે અને આ પ્રોજેક્ટની કુલ કિંમત આશરે બે પોઈન્ટ ચાર બિલિયન ડોલરની છે પ્રોજેક્ટને પરિણામે બારસો મેગાવોટનું ઉત્પાદન થશે અને તે બજહાંગ ડોટી દાડેલ ધુરા અને અચ્છમના ચાર જિલ્લાઓમાં વીજળી સુવિધા આપવા માટે મદદરૂપ થશે નેપાળની વાત કરી છે નેપાળ છે એનું કેપિટલ છે કાઠમંડુ બરાબર પ્રાઇમ મિનિસ્ટર છે શેર બહાદુર દેબા અને જે પ્રેસિડન્ટ છે એમનું નામ છે વિદ્યાદેવી ભંડારી નેપાળી જ રૂપીસ છે એની કરન્સી છે ભારતનું યુપીઆઈ સૌપ્રથમ નેપાળ અપનાવશે આ યાદ રાખજો અને નેપાળની અંદર આવેલું છે વિશ્વનું સૌથી ઊંચા ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આપણે એને કહીએ છીએ આઠ હજાર આઠસો અડતાલીસ પોઈન્ટ છ્યાસી મીટરની હાઈટ છે અને છવ્વીસ વખત કામી રીતા નામના શેરપા ચડી ચૂક્યા છે નેપાળી છે અને વર્લ્ડ રેકોર્ડ છે અને સોળ વખત ચડ્યા છે કેન્ટન કુલ જેવો એક બ્રિટિશ છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ કાટ ખાતા લોખંડના ખિલ્લાના વજનમાં શું ફેરફાર થાય કિલ્લો નહીં ખિલ્લો આપણે લખી લઈએ ખિલ્લાના વજનમાં તો વજન વધે ભાય પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈને જોઈ લેજો મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે તો ખનીજોની કઠિનતા કયા અંતર દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે તો સિસ્મોગ્રાફ કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો કાચ રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે તો ચિરોડી ભારતમાં કયા વૈજ્ઞાનિકે હળદરની યુએસ પેટન્ટ સફળ ઝુંબેશ હાથ ધરી છે તો જવાબ રહેશે ડૉક્ટર આર એ માશેલકર હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો પ્રથમ સવાલ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય જાણીતું છે તો મેરાયો નૃત્ય સેકન્ડ પ્રશ્ન નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે તો ખબર જ છે ને ચાપાનેર બે હજાર ચારમાં બે હજાર ચૌદમાં રાણી કેવાવ બે હજાર સત્તરમાં અમદાવાદ જે હેરિટેજ સિટી ફર્સ્ટ હેરિટેજ સિટી ઓફ ઇન્ડિયા અને બે હજાર એકવીસની અંદર ધોળાવીરા હડપ્ય સંસ્કૃતિનું શહેર ત્રીજો પ્રશ્ન ભક્તિનિકેશમ ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નિડર બનીને રજૂ કર્યા હતા તો જવાબ રહેશે સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે તો જામનગરમાં ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું અને ક્યાં આવેલું છે તો સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ પંચોતેર સ્ટાર્ટઅપ્સની બાયો ઇન્ક્યુબેટર્સ અને બાયો સ્ટાર્ટઅપ અંગેની પરિષદ યોજાઈ તો ગિફ્ટ સિટીમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શો આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી વિરાટ કોહલી છે પ્રથમ વ્યક્તિ પૂછાય તો ન્યૂઝીલેન્ડના રોસ ટેલર છે અને સેકન્ડ નંબરના બન્યા છે આપણા વિરાટ કોહલી હવે આપણે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પ્રથમ પ્રશ્ન એવો છે કે ડાંગ એક્સપ્રેસ તરીકે પુરુષોમાં કોણ ઓળખાય છે તો યાદ રાખજો મુરલી ગાવિત સેકન્ડ પ્રશ્ન કુપોષણની અંદર ગુજરાતનું સ્થાન સેકન્ડ નંબર ત્રીજો પ્રશ્ન જળશક્તિ મંત્રાલયના મંત્રી છે જેમનું નામ છે ગજેન્દ્રસિંહ શેખાવત મેં કહી દીધું કે શું તમને એનો જવાબ ચોથો પ્રશ્ન રશિયાના હાલના પ્રેસિડેન્ટનું નામ શું છે વ્લાદિમીર પુતિન પાંચમો પ્રશ્ન છે ગુજરાતની અત્તર નગરી પાલનપુર સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો પાલનપુર શું નામ છે પાલનપુર પ્રહલાદનપુર તરીકે ઓળખાતું હતું અને નિરામય અભિયાનની શરૂઆત અહીંયા થઈ હતી નિરામય દિવસ ક્યારે મનાવવામાં આવે દર શુક્રવારે બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપની અંદર બે હજાર બાવીસમાં મેન્સ સિંગલ ટાઇટલ જીતનાર વિક્ટર એક્સલ શું આવશે વિક્ટર એક્સેલ શોન આ યાદ રાખજો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં કોણે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝોન પ્રભારી જિલ્લાનું તાલીમી વર્ગનો પ્રારંભ કર્યો છે સેકન્ડ પ્રશ્ન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નવસો પચાસ વિકેટ પૂરી કરનાર પ્રથમ ઝડપી બોલર કોણ છે ફાસ્ટ બોલર જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નોટિફિકેશન બે લાઇકોન છે ને એને પ્રેસ કરીને અને તમારા અભિપ્રાયો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો